નમસ્તે મિત્રો, એટલે આપણે લાસ્ટ વિડીયોમાં જાણ્યું કે એકદમ દાનતનો શુદ્ધ એવો જુલો જે ખુદ પર ખુદના પેટ પર પાટા બાંધીને જીવનારો એવો માણસ બીજાને કેવી રીતે સુખી રાખી જાય છે. અને વાસ્તવમાં પણ જીવનમાં પણ એવું હોય છે કે હંમેશા જીવનની સાચી ખુશી એ છે કે આપણે બીજાને કેવી રીતે જોઈએ છીએ, બીજાને કેવી રીતે આપણે એની આશાઓ, ઈચ્છાઓ, જિજ્ઞાસાઓને સંતોષીએ છીએ, એને કેવી રીતે મદદરૂપ બનીએ છીએ. એવો ભાવ ધરાવનારો આ જીલો એ સાવકાર વ્યક્તિઓ માટે પણ એમ વિચારી રહ્યો છે કે એમને તકલીફ ન પડવી જોઈએ. ખુદ તો પીડા ભોગવી રહ્યો છે, પરિવાર આખો હાલત પરિસ્થિતિ એકદમ પાયમાલ કંગાળ જેવી છે, છતાંય એ એમ ઈચ્છે છે કે આ હાવકારના કોયરા કદી આપદા અનુભવે નહીં. એવું વિચારનારો આ વ્યક્તિ આગળ જતા એવા કેવી રીતે એ આપણી સામે આવે છે એ જોઈએ. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરદમાળમાં જીવલા ઉપરાંત એક બે લેણદાર હતા, તેઓ જીવલાની સરખામણીમાં જરા સારી સ્થિતિના હતા. એમની આર્થિક સ્થિતિ થોડી મજબૂત હતી એટલે બાને તેમના પૈસા નિયમિત મળી રહેતા, પરંતુ આ જીવલો તદ્દન ભાંગી ગયેલો. એમની આર્થિક સ્થિતિ ખૂબ કમજોર મજબૂત, પહેલાં લોકોની સરખામણીમાં બિલકુલ સારી નહીં. તેનું બારમું જ્યારે એની પત્ની મરી ગઈ ત્યારે એની બારમું કરવા માટે પણ એણે બીજો સાહુકાર કર્યો, એટલે એણે પણ બીજે પાસે પછી પૈસા પાછા લેણા ઉપર લીધા. એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય, એક કરતાં અનેક ઉઘરાણીઓ કરવાવાળા આવે. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી હોય તો કોઈ વાર શકારવાળા બનાવી આપે. દિવાળી પછી લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુ ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર મળે અને પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એ ખબર ન પડે. અહીં સુધી આપણે છેલ્લે જોયું હતું. હવે આગળ એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરદમાળ ગામે જવાનું, સાથે મારા મિત્રો મોહમ્મદ અને રશિક પણ હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બાંધ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો. બારેક વાગતા આવે કુઘે એમ ગોવિંદે એના દીકરાએ કહ્યું, એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધા અને ગજવા ભર્યા, એટલે ખિસ્સા પણ ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી એકદમ થેલી ભરીને ઠાંસી ઠાંસીને ભરી થેલીઓ પણ જો એકા કેટલા દરિદ્ર નારાયણને કેવી રીતે આ સૌકારના લોકો કેવી રીતે એના ઉપર એ એક પ્રકારનો જુલ્મ ગુજારી રહ્યા છે. એનું તો આ એક રોજીરોટી છે, પણ છતાંય જુઓ થેલીઓની થેલીઓ ભરે છે. ઠાંસી ગોવિંદે બાવળના દાંતણ પણ કાપી આપ્યા. નદીમાં નાયા અને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, બિગલા બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખ્યો જ? ડોઈએ હું બાંધી આવ્યો છે. મેં કેમ કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, કોયરા ભૂખ્યો તો નહીં જવા દે, દાળ ચોખા આપું ને ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને કડાકોટ કરે કોણ, એટલે ના પાડી. પણ જીવલો એમ સાનો માને. પહેલાં ભીખાએ કીધું કે આ તો દાળ આવું બધું મને ન ભાવે એવું એમણે એનું મોઢું એવું હતું, એટલે ભીખલો પણ માન્યો નહીં. ભીખલાને હીરો બહુ ભાવે એમ કંઈ ગોવિંદને મોકલી ક્યાંથી ગાયું પાસે ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો, પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેતાથી
આવડે એવો હીરો બનાવ્યો, જેવો આવે એવો શીરો બનાવ્યો. જીવનો કેળના પાન કાપી લાવ્યો, કેળા પહેલાં તો કેળાના પાન પર ખાવાનું, તો એ કેળાના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો એનો આનંદ વળી ઓર જ હોય એમ ધરાઈને ખાધું અને જવા નીકળ્યા. તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા થોડા પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની એમ જીવલાની લાચારી, જીવલાએ એમ પોતાની લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાળામાંથી વાલો અને લીંગણા લઈ આવ્યો, પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યાં જીવલો કહે, બોડીને વળી કાંકી કેવી, જ્યાં ત્યાંથી ફાટેલો ફટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલો બાંધ્યા, અમે ચાલી નીકળ્યા. બોડીને વળી કાંકી કેવી, જો તો ખરા આ કે છે કે જેના પર ટાલ હોય એને કાસ્તાની શું જરૂર પડે? તો એ કે છે, આવી લાચારીમાં અમને શું જરૂર હોય, સી વસ્તુની જરૂર હોય? આ વિચાર કરો, આ પેલા શાહુકારના દીકરાઓ ખેતરોમાં આટલા ભમ્યા, રખડ્યા, ગોંધ્યા અને એમની થેલીઓ તો ભરેલી છે ઠસો ઠસ, પણ જુઓ સંતોષ ન હોય ને એ માણસ સતય દુઃખી થવાનો છે. આમને સંતોષ નથી તો વળી પાછો આ જીવલો આ લઈ આવ્યો એમના માટે થઈને, પૈસા નથી તો બિચારો એ શાકભાજી તોડી લાવ્યો, રીંગણા ને જે કંઈ એમને વાવ્યું હતું એ લાવ્યો. તો એમના તો પેલા શાહુકારને આ દીકરાઓ છે અને બે મિત્રો છે, એમને તો થેલીઓની થેલી ભરેલી છે, નાખવા ક્યાં એ વિચાર છે. તો ત્યાં આમને હજી જે કેટલો પેલું છે કે હજુ પણ અમે માંગીએ કશું એમ સંતોષ નથી, તેમ હજુ હાથ ફેલાવે છે અને કહે છે કે હજુ અમને ક્યાંકથી કંઈક લાવી આપ, કંઈક થેલી વેલી એમાં ભરી આપ. પણ ના નથી પાડતા મારા દીકરાઓ, કે છે કે આ વસ્તુ છું માણસ ને કળ નથી, શાંતિ નથી, શું કેટલું મેળવવાનું છે, પોતા જેટલું પામવાનું હોય તો બસ છે, પણ આ તો કેટલું ભેગું કર્યું છે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ના આવી, જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારની એકદમ ગરીબાઈ યાદ આવ્યા. એનું વાંકે બોળીને તો વળી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કરી. રાત રાખી અજંપામાં ગાડી, હું શોષણખોર છું, બોળી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું, આવી કંગાળ દશા કરનાર કદાચ હું જ છું એવું બીજાને પહેલી વાર લાગ્યું. એવો એને ભાવ લાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયા અને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. એમને તો બિચારા એમના દીકરાઓ તો કોઈની શીરો ખાવા ન મળે ને, છતાંય પણ એને આ પાસે ઘી મંગાવી, ક્યાંકથી એની બેનને ત્યાંથી ચોખા, આ બધું ભેગું કરી કરી ને શીરો બનાવી આપ્યો. એ દ્રશ્ય એના સામે આવી ગયું. ભણવા ભણવાની એ રમવાની ઉંમરે કોઈ વાડિયામાં જતો, કોઈ ખેતરમાં ચારા કાપતો, ઘાસ કાપતો, બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેટ કરતો, ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો. એ કેવી રીતે કમાણી કરી 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 અને એ પોતાના પરિવારને ચલાવતો, ઠીકડા મારી મારીને એ કપડાં પોતાની રે, આ બધું એને એના છોકરાનો મોનો કોળીઓ મેં જ ઝૂટવ્યો હોય એવું મને લાગતું હતું. એના છોકરાઓ બિચારા મને ટીકી ટીકી નામ એક એક દસે જોતા હતા કે કદાચ મેં એના છોકરાઓનો કોળીઓ મેં છીનવી લીધો છું. ને તે પણ ઓછું હોય તે બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, ધિક્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ભોગટ થોડું આપે છે, મફતમાં એ બધું થોડું છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢી આપ્યા છે, મારે ગળે વાત ન ઉતરી. કે છે, મેં તો એને પૈસા, આપણે પૈસા આપ્યા છે, મફતમાં થોડું આપે છે. વર્ષ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો, થોડું અનાજ લઈ આવ્યો, ગાઢું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો, નાગલી એક પ્રકારનો અનાજ છે જે બાવડા જેવું લાગે, બાવડા જેવું એ લઈ આવ્યો. બાએ અથાણું થોડી દાળ આપ્યા હતા ઘેર, મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય.
એ વિરોધાભાસ મને પૂછ્યો, હું ત્યારે દસમા ધોરણમાં ભણું, બા પૈસા માટે તકાદો કરતી હતી, જીવલો એનું દુઃખ રડતો. બા ગઈ, મેં જીવલાને પૂછ્યું, બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા કે તને કેટલા રૂપિયા બાપુજી આપ્યા હતા? જીવલાએ અતિશોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતો લેવા એણે બાપુજી પાસેથી 300 વ્યાજે લીધા હતા. કેટલા રૂપિયા? 300 રૂપિયા વ્યાજે લીધેલા હતા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી શ્રદ્ધા એને હતી, પણ વર્ષ 1 પછી ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા, 300ના 1500 થઈ ગયા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. ઈમાનદાર ને, હંમેશા નાના માણસો ઈમાનદાર વાત વધારે હોય, એટલે ઈમાનદાર બનીને એ આવ્યો હતો. આજે અંગૂઠો કરવા આવ્યો હતો, વિશ્વાસ દેવડાવવા. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, જ્યારે જ્યારે આવે ત્યારે અનાજ આપી જાય. આ સાહુકારના દીકરાઓને શાકભાજી, લાકડા, ઘાસ, ખોળ જે કંઈ હોય એ બધું મફતમાં આપી જાય. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. ચોપડામાં તો જમા આ બધું તો થતું ન હોય, પણ છતાંય રોકડા હોય તો વિચારો આપે. આવે ત્યારે બાળનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો સાહુકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય લાનત નહીં, તારા પૈડા દૂધ ધોઈને આવવાના એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાઢી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મળે. એ રાત દિવસ કાઢી મજૂરી કરે પણ છતાં એમના દીકરાઓ એ તૂટેલા ફાટેલા એ ચિત્રા જેવા એમના કપડાઓ પહેરે, પેટમાં ખાડા પડી ગયા હોય, ખાડા દેખાતા એમનું શરીર હોય અને ભૂખે મરતા હોય, રડવડતા હોય. 8 લાખનું આપવું છતાં 300ના 1500 સી રીતે થયા કે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ ક્યાંથી હોય? આટલું વ્યાજ કેમ ચડી ગયું એવી સમજ આ આ પેલા જીવલામાં ક્યાંથી આવે? એ તો વિશ્વાસનો ભરોસે ચાલનારો એ પેલા શેઠને તો પરમેશ્વર સમજે. સાવકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવું એટલી એની એટલી સમજણ હતી, એવો એને બસ કાયમનો વિશ્વાસ. આવા શોષિત એવા દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું. મુદ્દલ કરતા તો કેટલું વ્યાજ વધારે આપી ચૂક્યો હતો, એ મૂળ રકમ કરતા તો એ વ્યાજ કેટલું આપી ચૂક્યો હતો, છતાં પણ સાવકારના રાટા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. 300નું 1500 એટલે 5 ગણું દેવું એનામાં બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે એવું પેલા ભીખું હતું. જીવલો તો શું એની 7 પેઢી પણ આજે હું ચૂકવી નહીં શકે એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય દ્રઢી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવો એવા મારા ખ્યાલો માત્ર દંભ જેવા લાગ્યા. અને બા હજી તો હા હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણ બનેલા એ સાવકારી ચોપડાના બધા પાનાને ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. બસ અહીંયા પૂર્ણ થાય છે. છેલ્લે આ ભીખુ એણે આપેલો છોકરાએ જીવલાને કાયમમાંથી આ દેવામાંથી મુક્ત કર્યો કે તું હવે છૂટો. જો મિત્રો, હંમેશા કોઈનું તમે સારું કરો છો તમારું બદલામાં સારું થતું રહે છે. આ પેલો ભીખુ કાયમ એનો સાક્ષી રહ્યો, એની તમામ દરિદ્રતાનો સાક્ષી બન્યો હતો. એ કેવી રીતે એ પોતાના બાળકો પરિવારને સંભાળતો સાચવતો, કારણ કે એમની પત્ની તો મરી ચૂકેલી, એ પછી એ બાળકો ઉપર કેટલું એના પર કેટલી જવાબદારી, એમાં આ એવું એનું લેણું વધતું જ જાય. 300નું 1500 પહોંચ્યું ને આજે કદાચ હિસાબ થવાનો હતો તો ક્યાંય આવીને પહોંચત એ તો હજુ સમજવાર હતું. ત્યારે આ ભીખુ આ રક્તવર્ણા એવા લાલ રંગના પુઠ્ઠાવાળા ચોપડાના પાનાને તોડી ચીરી નાખ્યા અને ફેંકી દીધા અને કહ્યું કે આજથી તું મુક્ત થયો. અને ખરા અર્થમાં આ ઋણ ચૂકવ્યું એવું કહેવું હશે તો જરાય અતિશયોક્તિ કહેવાશે નહીં. આ મિત્રો આ
સમગ્ર આત્મકથા ખંડમાં એક દરિદ્રતાની એક ચરમસીમા આપણે દેખાઈ રહી છે. એક ગરીબાઈ માણસને કેવી રીતે ઘેરી લેતી હોય છે એનું એક અદ્ભુત ચિત્ર આ લેખકે આપણી સમક્ષ આત્મકથા ખંડ દ્વારા આપણી સમક્ષ મૂક્યું છે. મિત્રો, નીચે આપેલા જે સ્વાધ્યાયો છે, પ્રગતો છે, રૂઢિપ્રયોગો છે, જે મહત્ત્વની છે, બધું જ નોંધવાનું છે અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પોતાની ભાષામાં લખી મારા સુધી પહોંચતા કરવાનો છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ ઉપર અપેક્ષા ઘણી હોય તે પ્રમાણે હજુ ખરા ઉતર્યા નથી. ઘણા મિત્રો મારા સુધી હોમવર્ક પહોંચાડતા નથી એનો હું સાક્ષી છું. મને બરાબર યાદ છે, એક બે મિત્રોને બાદ કરતાં મને હજુ એમના હોમવર્કના દર્શન પણ ઘણા મિત્રોના થયા નથી. મને એમ થયા કરે કે માણસો એ બાળકો શું કરે છે, તમે શું કરતા હશો, શું તમારી પાસે એટલું એ કામ હશે. હા, માન્યું કે કદાચ આ રૂબરૂ કરતાં થોડું અઘરું પડી રહ્યું હશે સમજવામાં, હું પણ જાણું છું. માટે છું આ અલંકાર છંદને આ બધાને કેવી રીતે તમે પામશો એ સતત ચિંતામાં છું. એટલે અલંકારને હું પણ, સોરી, આ છંદ અલંકારને વ્યાકરણને ઉપાડવામાં હું પણ થોડું કચકાઉં છું કે તમને હું કેવી રીતે પહોંચાડીશ, કેવી રીતે તમને તમારા માટે સરળતાથી તમારા સુધી પહોંચાડું. કેમ કે એક તો આપલે નથી, મને કેમ ખ્યાલ આવશે કે તમે ખરેખર સમજ્યા કે પામ્યા કે શું. એટલે મારું જીવ પણ ખરેખર આ હાલતોમાં મને પોતે પણ નીચું જોડાવે છે. પરંતુ હું સમજું છું, પણ છતાંય મિત્રો અત્યારે કોઈ ઉપાય નથી, વિકલ્પ નથી, ત્યારે આપણે આ બધું કામ આપણી જાતે પૂર્ણ કરવું પડશે. જેટલું ન સમજાય તો શક્ય તેટલું હું સોલ્વ કરવા પ્રયત્ન કરીશ. ફોન કરો કે કોઈ પણ સંપર્ક મને કરો, વોટ્સઅપથી તમે મને કહો કે સાહેબ આ વસ્તુ મને સમજાતી નથી, તો હું પ્રયત્ન કરીશ મારી રીતે. પણ કશું રિસ્પોન્સ આપશો સાવ આમ પેલું ઇન્દ્રજળ ન બની જાઓ, સાવ જળ બનીને બેસ્યા ન રહે, બેસી ન રહ્યો. થોડુંક કામ કરો, થોડુંક કરશો તો પોતે બીજું પણ કરવાની જિજ્ઞાસા તમારા મનમાં સળવડશે અને ધીરે ધીરે આપણા બધા સમાધાનો, આપણા જે કામ છે એ આગળ ખરેખર કરી શકવાની એક એક તાકાત આપણામાં આવશે. પરંતુ કશું નહીં કરશો તો કંઈ નહીં થાય. માટે વિનંતી છે કે થોડું તમારું હાથમાં હાથ મિલાવો, એકાદ તાળી ક્યાં સુધી હું પાડવાનો છું. તમારો સહકાર વિના પણ બધું અધૂરું લાગે છે, એટલે આ અધૂરામાં પૂરતી તમારે કરવાનું કામ હું તમને સોંપું છું. મિત્રો, હવે પ્રથમ સત્રના આ 12 ચેપ્ટર અહીંયા આપણા પૂરા થયા છે. વ્યાકરણ લેખન બાકી રહે છે. લેખનમાં પણ આ થોડાક અનુભવી છો, 10મા 9મામાં મારી પાસે ભણ્યા છો, એટલે નિબંધને એ બધા વિષયો ઉપર બહુ જાજો પ્રકાશ એ નહીં પાડું. રૂબરૂ મળીશું ત્યારે જરૂર જે કહેશો તેટલું સમજાવીશ, જેટલું માંગશો એટલું આપીશ. પરંતુ આ મર્યાદા છે વિડીયોઝમાં કે કેટલું આપવાનું પણ આપી શકાતું નથી, તો એ માટે આપણે બધા સમજીએ છીએ હાલની સ્થિતિ. પરંતુ મિત્રો, હું ઈચ્છું કે હવે બધેનું જે કામ છે, જે પણ બાકી રહી ગયું છે, ઝડપથી પૂરું કરશું. બરાબર.